નકલી પોલીસ બનીને લોકોની સાથે છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો જામનગરમાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન અને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા જામનગરના એક ટ્રાવેલ એજન્ટને એસઓજી પોલીસમાંથી વાત કરું છું તપાસ માટે જવાનું છે તેમ કહીને અગિયાર પોલીસ કર્મી માટે ટિકિટ બુક કરી હતી અને બીજા ફરિયાદી જોડે એસઓજી પોલીસ બનીને વાત કરીને જણાવ્યું હતું કે તેમને બ્રાન્ચમાં બે લેપટોપની જરૂર છે તેમ કહીને તાત્કાલિક મોકલી આપવાની વાત કરી હતી આ બંને ફરિયાદીને શંકા જતા બ્રાન્ચમાં પૂછપરછ કરાવી હતી ત્યારે તેમનું તેમને જાણવા મળ્યું હતું કે આવા કોઈ વ્યક્તિ તેમની બ્રાન્ચમાં કામ જ નથી કરતા ત્યારે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અગાઉ પણ પોલીસની ઓળખ આપી મીઠાપુરમાં શિકાર બનાવવા જતા નકલી પોલીસ સામે આવી હતી વિગત એવી છે કે એક જે ફરિયાદી છે એ પોતે ટ્રાવેલ એજન્ટનું કામ કરે છે અને જે આરોપી છે એણે એસઓજીના પોલીસ કર્મચારી તરીકેની ઓળખ આપી અને તપાસમાં બહાર જવાનું છે એમ જણાવી અને અગિયાર પોલીસ કર્મચારીઓ માટે ટિકિટ બુક કરાવવા માટે ફરિયાદીને ધમકાવેલા અન્ય એક ફરિયાદી છે એમને પણ એને આ રીતે ધમકી આપેલી અને ફરિયાદી પાસેથી આરોપી પોતે એરફોર્સ અંદર અંદર પોતે ફરજ બજાવે છે છે બે જરૂર તો તાત્કાલિક મોકલી આપવા માટે જણાવેલું અરવલ્લીમાં બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું મોડાસામાં નવ વર્ષના કિશોરે આચાર્ય કૃત્ય ચાર વર્ષના બાળક પર આચર્ય કૃત્ય ચોકલેટની લાલચ આપીને કૃત્ય આચરવામાં આવ્યું મોડાસા ટાઉન પોલીસ એ નોંધાઈ છે ફરિયાદ તો બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકનું કાઉન્સેલિંગ હાથ ધરાયું છે पुलिस आईपीसी 377 363 અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો માત્ર 9 વર્ષના કિશોરની વિકૃત માનસિકતા સમાજ માટે લાલબત્તી સમાન છે તો